નમસ્કાર. સી ઇન્ફો સાથે હું સુશી વાંગીની નજર કરીએ કેટલાક મહત્વના સમાચાર પર. તો પોતાના 3 દિવસીય પ્રવાસમાં અમેરિકા પહોંચેલા પીએમ મોદી વર્જિનિયામાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું, જ્યાં તેમણે સર્જિકલ સ્ટ્રાઇક દ્વારા ભારતીય તાકાતનો ઉલ્લેખ પણ કર્યો હતો. નર્મદા જિલ્લાના સાગબાર રેસ્ટ હાઉસ ખાતે પ્રેસ ક્લબ નર્મદા રાજપીપળા દ્વારા પવિત્ર રમજાન માસમાં કોમી એકતાના ભાગરૂપે ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી પડતા સાથે જ નગરપાલિકાની કામની પુલ ખુલ્લી પડી ગઈ છે. ગુજરાત સરકાર દ્વારા માં અમૃતમ યોજના દાખલ કરવામાં આવી છે. આ યોજનામાં 1.20 હજારથી ઓછી આવક ધરાવતા કુટુંબોને માં અમૃતમ કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે, જે અંતર્ગત નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુરમાં એનસીપી જિલ્લા કાર્યક્રમનું ઉદઘાટન જયંતભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના એનસીપીના નવનિયુક્ત પ્રમુખ હાજર રહ્યા હતા અને પ્રસંગે જયંતભાઈ કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસ પર પ્રહારો પણ કર્યા હતા. સોમનાથ મહાદેવ મંદિર ખાતે આવતા ભાવિકો માટે ખુશીના સમાચાર છે. હવે સોમનાથમાં આવતા ભાવિકોને પોતાના મોબાઈલ રાખવા ભટકવું નહીં પડે. જી હા, સોમનાથ ખાતે અત્યાધુનિક મોબાઈલ લોકર ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં મોબાઈલ ચાર્જ પણ કરી શકાશે. કાળઝાળ ગરમી બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી પડી છે, ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજ જિલ્લામાં વરસાદ આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચમાં મેઘરાજાની ઇનિંગ શરૂ થઈ ગઈ છે. વરસાદ આવતા લોકોએ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો હતો, ત્યારે વરસાદ આવતાની સાથે જ તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે. ભરૂચના ગોકુલનગર વિસ્તારમાં રહેતા 68 વર્ષીય ઉંમર ધરાવતા પીરિયાભાઈ મિસ્ત્રી છેલ્લા 13 વર્ષથી અમરનાથ યાત્રાએ જાય છે, જેને લઈને શહેરના લોકોએ તેમને શુભેચ્છા પણ પાઠવી હતી. એક માસના રોઝા રાખ્યા બાદ ભરૂચ ખાતે વસતા દાઉદી બોહરા સમાજ દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવી હતી. એકબીજાને ગળે ભેટીને ઈદ મુબારક કહેતા જોવા નજરે પડ્યા હતા. કોલંબિયામાં 4 માળનું જહાજ ડૂબી જતા 9 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 28થી વધારે લોકો લાપતા છે. જહાજ મેડેલી નજીક 45 કિલોમીટર દૂર ડૂબી ગયું હતું. જહાજમાં આશરે 150 લોકો સવાર હતા. કાશ્મીરના ગુલમર્ગમાં રોપવેનું તાર તૂટવાથી 7 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 100થી વધુ લોકો ફસાયા હોવાની શંકા સેવાઈ રહી છે. મહારાષ્ટ્રમાં મુંબઈ, થાણે, નાસિક, પુણે અને તેની આજુબાજુના વિસ્તારોમાં ગત 3 દિવસોથી વરસી રહેલા વરસાદે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જી છે, ત્યારે ભારે વરસાદને કારણે રેલવે વ્યવહાર પણ ખોરવાયો છે. રાજકોટમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, ત્યારે વરસાદના કારણે શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તો બીજી તરફ ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. પ્રદેશમાં ઈદના પર્વની ઉજવણી ધૂમધામ રીતે મનાવવામાં આવી રહી છે, ત્યારે દિલ્હી જામા મસ્જિદથી લઈને ભોપાલના ઈદગાહ ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી, જેમાં ગૃહમંત્રી રાજનાથસિંહ કાશ્મીરના લોકોને ઈદની શુભેચ્છા પણ પાઠવી હતી. જીએસટીને લઈને ગુજરાતના તમામ વેપારીઓ મેદાનમાં આવી ગયા છે, ત્યારે આવતીકાલથી રાજ્યમાં જૂનાગઢ, અમદાવાદ, સુરત, ભાવનગર સહિતના કાપડ વેપારીઓ પોતાનું કામકાજ બંધ રાખશે.